गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण आठ विषय गणित प्रकरण छ वर्ग ने वर्गमूल। विद्यार्थी मित्रों, अगाउ आपणे स्वाध्याय 6.4 ना प्रश्न नंबर 1 थी प्रश्न नंबर 4 सुधीनी समझ मेळवी गया। हवे जोईए प्रश्न नंबर 5। नीचे आपेली संख्याओ माटे एवी नानामां नानी संख्या शोधो के जेनो सरवाळो आपेल संख्या साथे करवाथी मळती नवी संख्या पूर्ण वर्ग होय, उपरांत आ नवी संख्यानुं वर्गमूळ पण शोधो। तो ऊपरना प्रश्नमां आपणे शुं करेली? बादबाकी करेली। अहीं करवानो छे आपणे सरवाळो। ज्यारे बादबाकी करवानी होय छे त्यारे आपेली संख्या जे छे એ મળતા વર્ગ કરતા મોટી હોય છે, જેથી આપણે બાદબાકી કરવી પડે। અહીં આપેલી સંખ્યા જે છે એ મળતા વર્ગ કરતા કેવી હોય છે? નાની હોય છે, જેને કારણે આપણે અહીં શું કરવું પડશે? ઉમેરવાનું થશે, બરાબર। તો ચાલો સમજ મેળવીએ પ્રશ્ન નંબર 5ના દાખલા નંબર 1. તો પહેલી રકમ છે 525। चलो फरी पाछे आपणे भागाकारनी रीते वर्गमूळ शोधीशुं। तो जोड़ी बे बेनी बनावानी छे, भाग आज प्रमाणे चालशे। एक एकाएक, बे दू चार, त्रण टाली नव। अहीं जुओ पांच करता वधी जाय छे एटले भाग चालशे बे दू चार, एटले अहीं बे ऊपर बे, फरी पाछा अहीं पण बे, अने आ बेनो गुणाकार अहीं लखीशुं बे दू चार, अने अहीं सरवाळो बेमां बे उमेरो चार। चलो अहीं बादबाकी करो, पांचमांथी चार बाद करता एक मळे, ઉપરથી કઈ સંખ્યા ઉતરશે? 25, બરાબર। હવે ચારની પાછળ કયો અંક લખવાનો આમાંથી કે જેથી કરીને 12 કરતાં વધી ના જાય? તો 4 તાલી 12, તાલી એટલે 3 લખી જોઈશું, ગુણાકાર કરીશું 3 તાલી 9 અને 4 તાલી 12, 129, 125 કરતાં વધી જાય છે। એટલે એનો અર્થ કે હવે ભાગ ચાલશે કેટલા વડે? 2 વડે। તો અહીં લખીશું 2, ઉપર પણ 2, અને ફરી પાછા નીચે પણ લખાશે 2। ચલો અહીં સરવાળો કરો, તો 22માં 2 ઉમેરો 44 થશે, અને અહીં ગુણાકાર લખવાનો છે, બરાબર। તો 2 દુ 4 અને 4 દુ 8। ચાલો 125માંથી 84 બાદ કરીશું, 5માંથી 4 બાદ કરો 1, અને 12માંથી 8 બાદ કરતા 4, 41 શેષ મળે છે। અહીં આપણને સંખ્યાનું વર્ગમૂળ મળે છે કેટલું? 22, અને આ 22નો જો વર્ગ કરીએ તો એ 525 કરતાં કેવો મળે છે? નાનો મળે છે। એનો અર્થ આપણે આ રીતે લખી શકીએ કે 525 જે છે એ 22ના વર્ગ કરતાં કેવો છે? મોટો છે। તો એનો અર્થ કે આપેલી જે સંખ્યા છે એ 22ના વર્ગ પછીની સંખ્યા, માટે આના પરથી લખી શકાય કે 22 પછીની સંખ્યા કઈ છે? 23 છે। અને આ જો 23નો વર્ગ કરીએ તો કેટલો મળશે? 529 મળે, બરાબર। એનો અર્થ કે આપણે કઈ સંખ્યા ઉમેરવાની છે એ જો શોધવું હોય તો આ 529માંથી એટલે કે 23ના વર્ગમાંથી આપેલી સંખ્યાને શું કરવી પડે? બાદ કરવી પડે, તો આપણે કઈ સંખ્યા ઉમેરવાની છે આપણને મળી જાય। તો માટે આના પરથી લખી શકીએ કે ઉમેરવાની સંખ્યા બરાબર લખાશે શું? કે 23નો વર્ગ ઓછા 529 ઓછા 525 બરાબર લખાશે 529 માઇનસ 525 બરાબર શેષ કેટલી બાદબાકી મળશે? 4 મળે છે। માટે આના પરથી આપણે એમ કહી શકીએ કે 525માં જો 4 ઉમેરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે છે? 529 મળે છે, અને આ 529નું વર્ગમૂળ કેટલું મળશે? 23 મળે। માટે આમ લખાય કે 525માં કેટલા? 4 ઉમેરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે, અને જે તે સંખ્યાનું વર્ગમૂળ કેટલું મળે છે આપણને? 23 મળે છે। તો આ થયો દાખલા નંબર 1. હવે તે જ રીતે જોઈએ દાખલા નંબર 2. તો જોડી બનાવીશું બે બેની, 1750 આપ્યા છે, આપણે ઘડીઓ આ બોલવાનો છે, 17 કરતાં વધવો ના જોઈએ। તો 4 ચોક 16 ને 5 પચાસ 25 વધી જાય છે એટલે ભાગ ચાલશે 4 ચોક 16, તો 4 ઉપર અહીં પણ, અને અહીં લખાશે 16, અહીં ફરી પાછા નીચે 4 લખવાના, આ 4માં 4 ઉમેરીશું કેટલા મળશે? 8। હવે અહીં 17માંથી 16 શું કરીશું? બાદ કરીશું તો 1 મળે છે આપણને,
હવે ઉપરથી આપણે ઉતારીશું 50, અહીં 8 નો ઘડિયો બોલીશું, 15 કરતાં વધવા ના જોઈએ, તો 8 એક 8, 8 2 16, બરાબર વધી જાય છે, એનો અર્થ પાછળ કેટલા મૂકવા પડશે, 1, તો ચકાસણી કરી લેવી, તો 1 એકા 1 અને 8 એકા 8, ઓકે, એટલે અહીં મૂકાશે 1, ઉપર પણ 1 અને ફરી પાછળ નીચે પણ 1, અહીં સરવાળો, અને અહીં આ બેનો ગુણાકાર લખીશું તો 81 એકા 81, ચાલો અહીં સરવાળો કરીશું તો 82 થશે, અને અહીં બાદબાકી કરીશું, 0માંથી 1 બાદ નહીં થશે, દશક લઈશું એટલે 4, અહીં 10, 10માંથી 1 બાદ કરો 9, અહીં 14માંથી 8 બાદ કરો એટલે 6 મળશે, 69 શેષ બચી, બરાબર. હવે અહીં આપણે સંખ્યા ઉમેરવાની છે, એનો અર્થ કે આપેલી જે સંખ્યા છે કઈ 1750 એ 41ના વર્ગ કરતાં કેવી છે, મોટી છે, માટે આમ લખી શકાય કે 1750 એ મોટો છે, કોના કરતાં, 41ના વર્ગ કરતાં, એનો અર્થ કે આપણે 41 પછીની સંખ્યા લેવી પડે, અને 41 પછીની સંખ્યા કઈ મળે, તો કે 42 છે, બરાબર. હવે આપણે 42નો વર્ગ કરવો પડે, અને આ 42નો વર્ગ 1764 મળે, કેટલો મળે, 1764 મળે, માટે આપણે આના પરથી શોધવાની છે ઉમેરવાની સંખ્યા, તો ઉમેરવાની સંખ્યા બરાબર શું લખાશે, તો 42નો વર્ગ માઇનસ આપેલી સંખ્યા કઈ છે, 1750, ચલો બાદબાકી કરીશ, તો 42નો વર્ગ થશે 1764, એમાંથી 1750 શું કરવાના છે, બાદ કરવાના છે, તો ચલો બાદબાકી કરો, 4માંથી 0 બાદ કરીશું 4, 6માંથી 5 બાદ કરો 1, એટલે આપણને કેટલા મળ્યા, 14 મળ્યા, માટે આપણે એમ કહી શકીએ કે 1750 જે છે એમાં જો 14 ઉમેરવામાં આવે તો પૂર્ણવર્ગ સંખ્યા કઈ મળે છે, 1764 મળે, અને આ જે 1764 છે એનું વર્ગમૂળ જો શોધીએ તો એ વર્ગમૂળ આપણને કેટલું મળશે, તો 41 પછીની સંખ્યા કઈ મળી, 42 મળે છે, બરાબર. માટે લખી શકીએ આપણે કે 1750 જે છે તેમાં કેટલા ઉમેરતા, 14 ઉમેરતા, પૂર્ણવર્ગ સંખ્યા કઈ મળી આપણને, 1764, અને એ જે છે સંખ્યાનું વર્ગમૂળ આપણને કેટલું મળે છે, 42 મળે છે. તો અહીં આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 3, તો દાખલા નંબર 3 છે 252, ફરી પાછા આપણે જોડી પાડીશું, કેટલા કેટલાની, બે બેની પાછળથી જોડી પાડીશું, અને ભાગાત પ્રમાણે ચાલશે, 1 એકા 1 2 4, તો અહીં જુઓ 2 2 4 એ 2 કરતાં વધી જાય છે એટલે ભાગા પ્રમાણે ચાલશે, 1 એકા 1, ચલો ફરી પાછો અહીં 1 આ નીચે લખીશું, 1 ને 1 2, બરાબર. આ બેનો ગુણાકાર અહીં લખાશે, 2માંથી 1 બાદ કરો એટલે 1, ઉપરથી 52 નીચે આવશે. હવે બેનો ઘડિયો બોલવાનો, 15 કરતાં વધવાના જોઈએ, તો 2 7 14, 7 એટલે કેટલા, 7, તો એ 2ની પાછળ લખી જુઓ, કારણ કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી અહીં, તો 7 7 49 વધી 4, 7 2 14 ને 4 18, અહીં 189 મળે છે, જુઓ એ 152 કરતાં શું થાય છે, વધી જાય છે, એનો અર્થ એક અંક ઓછો કરીશું તો 6 લખીશું, 6 6 36 વધી 3, 6 2 12, 12માં 3 ઉમેરો 15, હજુ પણ વધી જાય છે એટલે એક હજુ અંક ઓછો લખીશું, 25 અને નીચે 5, 5 5 25 વધી 2 5 2 10 ને 2 12, 125 જે વધતા નથી, એનો અર્થ આપણે આની પાછળ કયો અંક લખવાનો છે, 5, તો ઉપર પણ લખાશે 5 અને ફરી પાછા નીચે પણ લખાશે 5, અહીં સરવાળો, તો 25માં 5 ઉમેરો 30 મળે, અને અહીં લખીશું ગુણાકાર, તો 25 50 કેટલા થાય, 125, ચલો બાદબાકી કરો, 2માંથી 5 બાદ નહીં થશે, દશક લઈશું તો અહીં 12 થશે, 12માંથી 5 બાદ કરો એટલે 7, 4માંથી 2 બાદ કરતા 2 મળે, શેષ કેટલી મળે છે અહીં, 27. ફરી પાછું યાદ એ રાખવાનું છે કે અહીં આપણે સરવાળો કરવાનો છે, એનો અર્થ કે આપેલ જે સંખ્યા છે એ મળતા વર્ગમૂળના વર્ગ કરતાં કેવી સંખ્યા છે, મોટી સંખ્યા છે, માટે અહીં લખવું હોય તો આમ લખાય કે 252 જે છે એ મોટા છે, કોના કરતાં, 15ના વર્ગ કરતાં, માટે આપણે 15 પછીની સંખ્યા કઈ લેવી પડે, તો 15 પછીની સંખ્યા 16 છે, બરાબર, 16 છે, અને આ જો 16ના વર્ગની વાત કરીએ ને, તો એ 16નો વર્ગ કેટલો થાય, 256 થાય, માટે આના પરથી આપણને મળી જાય કે ઉમેરવાની સંખ્યા કઈ છે,
तो उमेरवानी संख्या जो शोधवी हो तो आ 16 वर्ग है यमी आपेल संख्या बाद करी पड़े एट 252। चलो तो 16 वर्ग थे 256, एम 252 जो बाद करिए तो जवाब के मे 4 मे बराबर। मैं आप लखी सकी आना पर शूँ लखी सकी 252 एम जो 4 उमरीशू तो आपने 256 मे और आ 256 जो है एनु वर्गमूल की बात करिए तो वर्गमूल के 16 मे मैं आप कही सकी शू के 252 में 4 उमरता पूर्ण वर्ग संख्या कई मे 256 और एनु वर्गमूल के 16 थाय। तो आ था दाखला नंबर 3। हवे जो है दाखला नंबर 4। आज रीते जोड़ी बन सब पाचड़ी बराबर फरी भाग चलवीशू तो घड़ियों आज बोलवा है आप 4 × 16 ने 5 × 25 वधी जैसे एट भाग के वे चल से 4 वड़े 4 × 16। चलो अँ फरी पाचा नीचे 4 लखाशे अँ सरवाड़ो करो 4 × 4 = 8। हवे 18 में 16 बाद करो एट्ले 2 कई संख्या उतर से 25। 8 घड़ियों बोलीसूँ 22 करता वधवाना जोईए बराबर तो 8 घड़ियों आज संख्या मूकवा है बराबर। आप 8 × 16 ने 8 × 24 वधी जाए तो 2 मूकी जोईशू 8 पाचड़ी नीचे पर 2 लखाशे। चलो 2 × 2 = 4 और 8 × 2 = 16 वधता नहीं एनो अर्थ कि अँ 2 वड़े भाग चलते तो ऊपर पर लखाशे 2 और नीचे पर लखाशे 2 अँ प्लस करीशू तो 84 थशे और आ 2 गुणाकार अँ लखीशू जो आप हमें ज लाइए 164। चलो बाद बाकी करो 5 में 4 बाद करो 1 22 में 6 बाद करो एट्ले 6 मे એટલે કે શેષ કેટલી મળે છે અહીં 61 મળે। હવે આપણે અહીં ફરી પાછું યાદ કરી લઈએ સરવાળો કરવાનો છે એનો અર્થ કે આપેલી જે સંખ્યા છે એ મળતા વર્ગમૂળ કરતાં કેવી હશે મોટી હશે એ માટે 1825 જે છે એ મોટા છે કોના કરતાં 42 વર્ગ કરતાં માટે આપણે 42 પછીની સંખ્યા લેવી પડે બરાબર તો 42 પછીની સંખ્યા કઈ થશે 43 માટે અહીં લખીશું કે 42 પછીની સંખ્યા 43 છે અને આ 43 નો વર્ગ જો કરીએ તો 1849 થાય 2 વખત ગુણીશું એટલે મળી જશે માટે આપણે આના પરથી ઉમેરવાની સંખ્યા મળી જશે કે ઉમેરવાની સંખ્યા બરાબર કેટલા તો 43 ની 2 ઘાત ઓછા 1825 બરાબર 43 ની 2 ઘાત મળે છે 1849 એમાંથી 1825 શું કરીશું બાદ કરીશું ચાલો 9 માંથી 5 બાદ કરો એટલે 4 4 માંથી 2 બાદ કરો એટલે 2 અને 18 માંથી 18 બાદ થશે એટલે 0 એટલે કેટલા મળ્યા આપણને 24 માટે આપણે એમ કહી શકીએ કે 1825 છે એમાં જો 24 ઉમેરીશું તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે કઈ 1849 અને આના પરથી આપણે એમ કહી શકીએ કે 1849 જે છે એનું વર્ગમૂળ કેટલું મળશે તો 42 પછીની સંખ્યા કઈ મળી 43 માટે આપણે આના પરથી લખી શકીએ કે 1825માં કેટલા 24 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે છે 1849 અને એનું વર્ગમૂળ કેટલું થાય 43 થાય। તો આ થયો દાખલા નંબર 4। तो हवे विद्यार्थी मित्रों दाखला नंबर 5 की रकम है 6412 ये तमारे स्वप्रयत्न नोटबुक में करवानो रहेशे। तो अहीं आपणो प्रश्न नंबर 5 पूर्ण थाय छे फरी पाछा मळीशुं स्वाध्याय 6.4 ना प्रश्न नंबर 6 थी आगळना वीडियो में।